सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने हेत थी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथ नी अंदर एम लखे छे के निज मने परतक मन ने पोताना बधा योद्धाओनी गणतरी करावी छे एनी गणतरी चालू छे निज मने परतक मन ने एम कीधु छे मारी पासे सील संतोष विवेक विचार धीरज धर्म क्षमा ने दया जेवी बे नारी छे आ बधाई मारा योद्धाओ छे तारी साथे लड़शे अने तारा राज ने काढ़शे अमारे कोई पन रीते आत्मा ने बचावो छे आवो निजमनो निर्धार छे आगळ निजमन हजु परतक मन ने पोताना योद्धाओनी गणतरी करावे छे ए वात ने स्वामी लखे छे त्याग वैराग्य त्या रहे क्षम दम श्रद्धा सोय ज्ञान गरीबी भक्ति दीन दासापन दोय त्याग वैराग्य त्या रहे समदम श्रद्धा सोय ज्ञान गरीबी भक्ति दीन दासापन दोय निज मन परतक मन ने कहे छे मारा योद्धाओ छे त्याग ने वैराग्य निज मन ना बधा योद्धाओ मा जाजा भागना एवा छे जे अन्योन्य आश्रय मा रिया छे एका बीजानी साथे सदाई रहे छे ज्यारे ज्यारे पन युद्ध भूमि नी अंदर जईने लड़वानुं थाय त्यारे आ योद्धाओ पेर मा रहीने लड़े छे जोड़ मा रहे छे जोड़ला छे मोटे भागना एमानुं जोड़लुं छे त्याग ने वैराग्य बन्ने एवा भाईयो छे एका बीजा विना रही शकता नथी જ્યાં વૈરાગ્ય છે ત્યાં ત્યાગ છે અને જ્યાં ત્યાગ છે ત્યાં વૈરાગ્ય છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જ પદ લખ્યું છે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય જી ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના ત્યાગરૂપી યોદ્ધાને વૈરાગ્યની જરૂર છે વૈરાગ્યરૂપી યોદ્ધાને અખંડ એવાને એવા રહેવા ત્યાગની જરૂર છે એમ સાર સિદ્ધિ ગ્રંથ કહે છે પચનામૃત કહે છે ત્યાગરૂપી યોદ્ધા નિજમન કે મારી પાસે એવો છે જે સમર્પણ વાળો છે બલિદાન વાળો છે
આપી દેવા વાળો છે, જતું કેરવા વાળો છે. ત્યાગ એટલે જતું કરી દે, ત્યાગ એટલે છોડી દે. ત્યાગનો સીધો સામાન્ય અર્થ થાય છોડવું, રાગનો અર્થ થાય પકડવું, અને ત્યાગનો અર્થ થાય છોડવું. પરતક મનનો જે રાગ નામનો શત્રુ છે, રાગ નામનો જે યોદ્ધા છે પરતક મનનો, એ પરતક મનના રાગ નામના યોદ્ધાને મારવા માટે ત્યાગ નામનો યોદ્ધા જરૂરી છે. નિજ મનનો ત્યાગરૂપી યોદ્ધા પરતક મનના રાગરૂપી યોદ્ધાને સારી રીતે મારી શકે એવો સક્ષમ છે. કારણ કે આ યુદ્ધ ભૂમિની અંદર બધા યોદ્ધાઓ પરતક મનના અલગ અલગ છે, તો કયા યોદ્ધાને કોણ મારશે, પરતક મનના કયા યોદ્ધાને કોણ મારશે એ પણ નક્કી થઈ જવું જોઈએ. એનો ટેબલ પ્લાન પણ થવો જોઈએ. નિજ મન પાસે રહેલો ત્યાગ એવો છે જે પરતક મનના રાગરૂપી યોદ્ધાને ગમે ત્યારે મારી શકે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ નિજ મનના યોદ્ધાઓને ગણાવીને આપણને એવું કહેવા માગે છે કે હે વાલા મુમુક્ષુઓ, તમે ત્યાગરૂપી યોદ્ધાને તમારી ભેગા રાખજો. ત્યાગ કરવો બધાને બહુ કઠણ પડે છે, બહુ કઠણ પડે છે. કંઈક છોડી દેવું, કંઈક ભૂલી જવું, કંઈક જતું કરવું, એમાં જીવને હંમેશા કઠણ પડે છે. ત્યાગ જો કરે તો એટલું સુખ છે કે ના પૂછો વાત. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કહે છે, કોઈક જનસ વેચાઈને આસને બેઠા આવે તો લે, અને બીજો તો ઉઠીને લેવા જાય, અને ત્રીજો તો પોતાને ન આવે તો કહે જે સુત મને કેમ આપ્યું નહીં. એ ત્રણ ભેદ છે, તે મળે તેનો પણ ત્યાગ કરે એ ભેદ ચોથો છે. એક એવો છે, કોઈક જનસ વેચાય આસને બેઠા હોય ત્યાં જો આપી જાય તો લે, બાકી ના લે. બીજો એવો છે, ઉઠીને હામો લેવા જાય. ત્રીજો તો ફરિયાદ કરે કે બધાને આપ્યું મને કેમ ના આપ્યું. અને ચોથો છે એ એવો છે, મળે આસને બેઠા મળે, ચાલતો હોય ત્યાં હામો મળે તો પણ એનો ત્યાગ કરે. આવા ચાર ભેદ ભગવાનના સંત ભક્તમાં છે, એમ નિષ્કુળાનંદ અરે એમ ગુણાદિતાનંદ સ્વામી કહે છે. એવું લખ્યું છે, અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, ગીતા કહે છે. જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા સર્વે કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, અને કર્મફળના ત્યાગથી જ શાંતિ થાય છે, એમાં શાંતિ થાય છે. મહાભારતની અંદર કહેવામાં આવ્યું છે, કુળની રક્ષા માટે એક પુરુષનો ત્યાગ કરવો, ગામની રક્ષા માટે કુળનો ત્યાગ કરવો, દેશની રક્ષા માટે ગામનો ત્યાગ કરવો, અને આત્માના કલ્યાણ માટે આખી પૃથ્વીનો ત્યાગ કરી દેવો જોઈએ. ત્યાગ એ ફિઝિકલ દેખાય છે, વૈરાગ્ય એ અંતરમાં હોય છે. ત્યાગ બહાર દેખાય છે, વૈરાગ્ય અંદરની સાઈડનું કામ કરે છે. બહારથી જો ત્યાગ હોય પણ અંતરમાં વૈરાગ્ય ન હોય તો પણ પ્રોબ્લેમ થાય. આ બંને યોદ્ધાઓ જરૂરી છે, એક સાથે જરૂરી છે. જ્યારે ત્યાગરૂપી યોદ્ધા આપણી જોડે હોય ત્યારે વૈરાગ્યરૂપી યોદ્ધા જોઈએ જ, અને વૈરાગ્યરૂપી યોદ્ધા હોય ત્યારે ત્યાગરૂપી યોદ્ધા જોઈએ જ. ત્યાગરૂપી યોદ્ધા હોય પણ વૈરાગ્યરૂપી યોદ્ધા ન હોય તો પણ અમુક વર્ષો પછી પતન થવાની શક્યતા છે, અને વૈરાગ્યરૂપી યોદ્ધા હોય, વૈરાગ્યરૂપી યોદ્ધા હોય પણ જો શરીરથી ત્યાગ કરેલો ન હોય તો પણ એ ત્યાગ નડી શકે એમ છે. માટે કહે છે કે ત્યાગ છે ત્યાં વૈરાગ્ય જોઈએ, વૈરાગ્ય છે ત્યાં ત્યાગ જોઈએ. બંને યોદ્ધાઓ એક સાથે રહે છે. મુક્તિને માટે પ્રયત્ન કરતા પુરુષને બધા કર્મોમાંથી અહમતા મમતા વૈભવ વગેરેનો ત્યાગ કરી અને વર્તવું જોઈએ. એ જ નિત્ય કર્મ અને ત્યાગને સ્વીકાર્યા વિના સુખને ઈચ્છે તેને અવિદ્યા કહેવાય,
એ ક્લેશને પામે, ત્યાગ વિના સુખ નથી મળતું, પરમાત્મા પણ ત્યાગ વિના નથી મળતા, ત્યાગ વિના નિર્ભયતાથી શયન પણ નથી કરી શકાતું, તું બધા વિષયોને છોડીને સુખી થા, આવું મહાભારત ગ્રંથ કહે છે. આકાશ માર્ગે વિચરી શકાય, કદાપિ પાતાળ વિશે જવાય, સંસાર સાચા મનથી તજાય, તે કામ તો દુષ્કર છે સદાય, જીતે જઈને રણમાહી સુર, કરે રિપુનો દળ સર્વચૂર, તથાપિ કામાદિકને જીતાય, તે કામ દુષ્કર છે સદાય, યજ્ઞો કરે ને બહુ દાન દેય, પૃથ્વી વિશે તીર્થ બધા ફરેય, તથાપિ તૃષ્ણા મનથી મુકાય, તે કામ તો દુષ્કર છે સદાય. યજ્ઞો કરવા સહેલા છે, દાન કરવું સહેલું છે, પૃથ્વીને વિશે બધા તીર્થોમાં ફરવું સહેલું છે, પણ ત્યાગ કરવો, કોઈ વાલા પદાર્થનો ત્યાગ કરવો, કોઈ વાલી વ્યક્તિનો ત્યાગ કરવો, કોઈ દેશનો ત્યાગ કરવો, કોઈ ગામનો ત્યાગ કરવો, કોઈ જગ્યાનો ત્યાગ કરવો, એ અતિ કઠણ છે. કારણ કે એવા ઇતિહાસોની અંદર અનેક અનેક દ્રષ્ટાંતો છે જેને ત્યાગ કર્યા હોય પરંતુ એના ત્યાગ ટક્યા નથી. ત્યાગરૂપી યોદ્ધા નિજમન પાસે છે, પરંતુ ત્યાગરૂપી યોદ્ધાને વૈરાગ્યરૂપી યોદ્ધાની જબરજસ્ત જરૂર છે. જેને ત્યાગ કરી દીધો પણ વૈરાગ્ય નથી, સંસારનો ત્યાગ કરવાવાળા અનેક અનેક ત્યાગી પુરુષો પણ વૈરાગ્યના અભાવે અમુક વર્ષો ત્યાગ આશ્રમમાં વીત્યા બાદ ફરીથી ગ્રહસ્થ આશ્રમમાં જાય છે. ત્યાગ જેનો કર્યો છે એની અંદર અતિશય રાગ થાય છે ત્યારે વ્યક્તિને ત્યાગ છૂટી જાય છે અને ત્યાગ નામની વસ્તુ એમાં જીવિત રહેતી નથી વૈરાગ્યરૂપી યોદ્ધા વિના. માટે જીવનમાં જેને સુખી થવું હોય એને ત્યાગને હૃદયની અંદર વિશેષ રાખવો. ત્યાગ જો હશે તો ક્યારેય પણ એ દુઃખી નહીં થાય. જેને ત્યાગ જ કરવો છે કેવી રીતે દુઃખી થશે, જેને છોડવું જ છે કેવી રીતે દુઃખી થશે? દુઃખ માત્ર રાગનું છે. કોઈને પદાર્થનો રાગ છે તો દુઃખી છે, કોઈને સ્ત્રીનો રાગ છે તો દુઃખી છે, કોઈને પુરુષનો રાગ છે તો દુઃખી છે, કોઈને જમીનોનો રાગ છે તો દુઃખી છે, કોઈને ઘરનો રાગ છે તો દુઃખી છે, કોઈને કપડાનો રાગ છે તો દુઃખી છે, કોઈને આ જ પ્રકારથી મારે જીવવું છે આવી આકાંક્ષા છે તો દુઃખી છે, કોઈને શરીર સ્વસ્થ રહે એનો રાગ છે તો દુઃખી છે. પણ જેને ત્યાગ જ કરવો છે, ત્યાગ જ કરવો છે, છોડવું જ છે, જેને એમ છે કે આ દેહ મૂકીને ક્યારે એ ભગવાનના ધામને પામીએ, આ દેહ મૂકીને ક્યારે એ મુક્તોની પંક્તિને પામીએ, ક્યારે આ દેહ મૂકીને અક્ષરધામ સુધી પહોંચીએ, આવો જ જેને રાગ છે એને આ જગતનું કંઈ પણ ત્યાગ કરવામાં ક્યારેય પણ વિઘ્ન આવતું નથી. અને જ્યારે જીવ ત્યાગ કરે છે ત્યારે ત્યાગમાં સુખ જ રહેલું છે. ત્યાગનું મૂળ સુખ છે, રાગનું મૂળ દુઃખ છે. ગમે એટલો ત્યાગ કરેલો હોય, ગમે એટલો ત્યાગ કરેલો હોય, પણ જો વૈરાગ્યનો અભાવ હોય તો એ ત્યાગ ટકવાનો નથી. એક કુંભાર વૈરાગ્ય થઈ ગયો, એને વૈરાગ્ય થાય એટલે કોઈ પણ વ્યક્તિ ત્યાગ કરે, એટલે કુંભારે એ પ્રમાણે ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો અને પત્નીને છોડી, અને પછી એ ચાલતો થયો કે મારે હવે આ ઘરમાં રહેવું નથી. બહુ રોજ જે બેયને બહુ ઝઘડા થતા હતા, પેલી સ્ત્રી બહુ ગાળો બોલે એના કારણે એને પછી વૈરાગ્ય થયો. ત્યારે એની સ્ત્રીએ એવું કીધું, જો તું સાધુ થઈ જાય ને અહીંથી જતો રહે ને તો હું છે ને ગેમલસા પીરને એક નાળિયેર વધેરું, પણ તું જા અહીંથી. પત્નીના આવા કઠણ વચન સાંભળીને કુંભાર ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો. પાદર જઈને પાછું વળીને જોયું, મનમાં બોલ્યો,
કોઈ સંબંધી કે ઘરવાળી મનાવા આવે છે તે પાછો વળીને વારે વારે જોતો રહ્યો, પરંતુ કોઈ આવ્યું નહીં. તે એકલો ઘેર ગયો ત્યાં તો ફળિયામાં એની પત્ની ઊભી હતી. તે કુંભારને જોઈને એવા આકરા વેન કહેવા લાગી. એ સાંભળીને કુંવારને ચટકીનો વૈરાગ્ય ચડી ગયો એટલે કંઈ પણ બોલ્યા સિવાય ઘેરથી નીકળી ગયો અને પાદર આવ્યો ત્યાં વૈરાગ્ય ઉતરી ગયો. તે મનોમન કહેવા લાગ્યો, એનો સ્વભાવ જ એવો છે, ભલેન ગાળો દેતી ગાળે ક્યાં ગુમડા થવાના છે. લો, આને કહેવાય ત્યાગ કર્યો પણ વૈરાગ્ય નથી. હૃદયમાં જો રાગ રહેલો હશે તો દુઃખ થશે. નિજમન એવું કહે છે, મારી પાસે ત્યાગરૂપી યોદ્ધા છે. જેને જીવનની અંદર ત્યાગરૂપી યોદ્ધાને રાખ્યો નથી એને વારે વારે દુઃખ જ થવાનું, દુઃખ જ થવાનું. તમે કુટુંબ પરિવારોમાં રહો છો, કોઈના માતા પિતા છો, કોઈના બેન છો, કોઈના ભાઈ છો, કોઈના પત્ની છો, કોઈના પતિ છો, આ બધાની અંદર તમારે અનેક પ્રકારના વિઘ્નો જીવનમાં આવતા હોય, અનેક પ્રકારના દુઃખ આવતા હોય. એ દુઃખનું કારણ જો તમે ગોતશો ને તો એક જ વસ્તુ લાગશે, તમને કોઈ વ્યક્તિ પ્રત્યેનો રાગ હોય. જે દીકરો તમારી સામે જોવા તૈયાર નથી, એના ઘરવાળા આવ્યા પછી એ તમારી સામે જોવા જ તૈયાર નથી, તમે જીવો છો કે મરી ગયા એવું એને જાણવાની પણ ઈચ્છા નથી, એવા દીકરામાં રહેલો રાગ એ તમને દુઃખી કરે. એના કરતાં બહેતર છે એ તમારો ત્યાગ કરવા માગે છે એ પહેલાં તમે પણ એનો ત્યાગ કરી દો. એ તમારો ત્યાગ કરે છે એમ તમે પણ હૃદયથી એનો ત્યાગ કરી દો. જો ત્યાગ કરશો તો સુખી થશો, ત્યાગ નહીં કરો તો દુઃખી થશો. કારણ કે તમારા રાગથી એ તમારી પાસે આવવાનો નથી, તમારી પાસે આવવાનો નથી, તમને કાંઈ પૂછવાનો નથી. તમે આખી જિંદગી વિચારશો કે મને કાંઈ પૂછ્યું નહીં, મને કાંઈ કીધું નહીં, મને કોઈ દી ખબર લીધી નહીં, તેમાં દુઃખ દુઃખને દુઃખ છે. માટે ત્યાગમાં જ સુખ છે. ઓલો કુંભાર પાદરથી એક વખત તો પાછો આવ્યો પણ ફરી પેલી બોલી એટલે ફરી વૈરાગ્ય થયો. અને પછી પાદરે જઈને વિચારવા લાગ્યો કે ભલેને ગાળો દેતી ગાળોથી ક્યાં ગુમડા થવાના છે, મને રોટલા તો કરી આપેશ. અને એકલીનો થોડો વાંક છે, હું પણ એમને ઘણી વાર ખીજાઈ જાઉં છું, સંસાર છે આવું તો હાલ્યા કરે. એમ વિચાર કરતો કરતો ગધેડી પાસે આવી એટલે ઘેર જવાની યુક્તિ ગોઠવી લીધી. મસ્તક ઉપર એક ફાળિયું બાંધ્યું હતું એને છોડીને ગધેડીની ડોકમાં ભરાવીને એક છેડો હાથમાં રાખીને જાણે કે ગધેડી ઘેર લઈ જતી હોય ને એવી રીતે એક ગધેડી સાથે ઘેર આવ્યો અને ફળિયામાં ઊભો રહીને બૂમ પાડી, ક્યાં ગઈ? આ જોતો ખરી, આ ધોળીને, ધોળીને એટલે આ ગધેડીને, આ ગધેડીને જેટલો મારો ખપ છે એટલો તારે છે. ઠેઠ પાદરથી પનાળે મને ઘેર લાવી. આવું નાટક જોઈને પેલી કુંભારને હસવું આવ્યું, બોલી, મારા પિતા, ગધેડી તને નથી લાવી, તારે પાછું આવવું તું એમ કે ને, હવે હાલ બપોર થઈ ગયા, ખાઈ લે. તરત ઓલો જમવા બેસી ગયો. લો, આ વૈરાગ ઉતરી ગયો. આવો વૈરાગ્ય કે આવો ત્યાગ કોઈ દી કામ લાગતો નથી, કારણ કે એને ત્યાગ કર્યો પણ એના હૃદયમાં વૈરાગ્ય નહોતો. વૈરાગ્ય અને ત્યાગ બંને અન્યોન્ય આશ્રય છે, છોડી દે છે. ઘણા લોકો એકાબીજાથી છૂટા થઈ જાય છે પણ ત્યાગ ખરેખર થતો નથી. પછી બંને જણ દૂર જતા રહ્યો હોય ને તો એકાબીજાનું હૃદયમાં યાદ આવે, કારણ કે હૃદયમાં વૈરાગ્ય નથી. અને વૈરાગ્યને હૃદયમાં ઉત્પન્ન કરવા માટેના ચાર પ્રલયનો વિચાર કર્યા વિના ક્યારેય વૈરાગ્ય પ્રગટ થતો નથી. ભગવાન શ્રીહરિએ વચનામૃત અંત્યના ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર ગણાવ્યું છે, નિત્ય પ્રલયનું દુઃખ જ્યારે વિચારે, વૈરાગ્ય વિચારથી ઉત્પન્ન થાય અને ત્યાગ ફિઝિકલ રીતે છોડવાથી ઉત્પન્ન થાય. શરીરથી ત્યાગના દર્શન થાય છે અને અંતરમાં વૈરાગ્યના દર્શન થાય છે. અંતરમાં એવા વિચારો કરવામાં આવે કે જે વિચારો દ્વારા વૈરાગ્ય પ્રગટ થાય, એવા વિચારો કરવામાં આવે કે જેનાથી વૈરાગ્ય પ્રગટ થાય. એનો નિત્ય પ્રલય પડે પડે આ પૃથ્વી પર કાળનું ચક્ર ફરે છે અને એક એક સેકન્ડે કેટલાય જીવાત્માઓનું મૃત્યુ થાય છે, કેટલા જીવો એક સેકન્ડની અંદર મરી જાય છે, એને નિત્ય પ્રલય કહેવાય. એ નિત્ય પ્રલયનું દુઃખ, એ કાળરૂપી ચક્ર કઈ તારીખે, કઈ સેકન્ડે, કયા વારે, કેટલા વાગે આપણી ઉપર આવીને આપણું ભક્ષણ કરશે એની કોઈને ખબર નથી. આ ક્ષણે આપણે
ગુલાબ જાંબુન ભજીયા જમતા હોઈએ, હાડા અગિયાર એ જમતા હોઈએ અને પોણા બારે કાર્ડનું ચક્ર આવીને આપણને જમતા જમતા ઉપાડી જાય, આપણે વિચાર્યું હોય કે આ વાટકીમાં 5 ગુલાબજાંબુ છે, આ 5-5 જમી જવા છે, આપણે વિચાર્યું હોય કે આ થાળીની અંદર પડેલા ભજીયા 10 છે, બધાય જમી જવા છે, ત્યાં 2 ગુલાબજાંબુ જમો ને 3 ભજીયા જમો, ત્યાં જો ભગવાનને લેવા આવવાનું હોય અને કાળનું ચક્ર આવે તો બાકીના ગુલાબજાંબુ વાટકીમાં જ રહે, આપણે ક્યારેય જમી ન શકીએ. કાળના ચક્રનો જેને વિચાર હોય એને વૈરાગ્ય થઈને, વૈરાગ્યવાળો જ ત્યાગ કરી શકે, ત્યાગ વૈરાગ્ય વિના થતો જ નથી. માટે નિજમન કહે છે, મારી પાસે ત્યાગ અને વૈરાગ્ય રૂપી બે યોદ્ધા છે, આ બે યોદ્ધાઓ દ્વારા પરતક મનને કહે છે હું તને જીતી જઈશ, તારા રાગરૂપી યોદ્ધાને મારા ત્યાગ અને વૈરાગ્યરૂપી યોદ્ધાઓ મારશે. સમજણથી વૈરાગ્ય આગળના બે યોદ્ધા કીધા છે નિષ્કુળાનંદ સ્વામીએ, ત્યાગ વૈરાગ્ય ત્યાં રહે સમદમ શ્રદ્ધા સોય, જ્ઞાન ગરીબી ભગતિ દીન દાસા પન દોય. શીલ ત્યાગ વૈરાગ્ય ત્યાં રહે સમદમ શ્રદ્ધા સોય, જ્ઞાન ગરીબી ભગતિ દીન દાસા દોય. વૈરાગ્ય વિના તો ક્યારેય પણ ત્યાગ થતો નથી. આગળ બીજા બે ગણાવ્યા છે સ્વામીએ, સમ અને દમ. સમન એટલે કે મનનો કંટ્રોલ કરવો અને દમન એટલે ઇન્દ્રિયોનું દમન કરવું. નિજમન કહે છે, મારી પાસે જેમ ત્યાગરૂપી યોદ્ધા છે, વૈરાગ્યરૂપી યોદ્ધા છે, મારી પાસે સમ અને દમ નામના બીજા બે યોદ્ધાઓ છે. આ પણ ત્યાગ અને વૈરાગ્યના એક પેટા વિભાગમાં સમ અને દમ બંને યોદ્ધાઓ આવે છે. સમ એટલે વૈરાગ્યનું જ સૂક્ષ્મ સ્વરૂપ, મનમાં સમન કરવું, જે શ્રીજી મહારાજે કાર્યાણીના 3જા વચનામાં કીધું, જે ભગવાનના સાધુને સમન અને દમન બંને હોય એ સાધુ મોટો છે. એકલું દમન, આજે એક માની લો કે એકાદશીનો દિવસ હોય અને એકાદશીના દિવસે આપણે ઇન્દ્રિયો પર દમન કર્યું, કહેતા સહજ રીતે આપણને કહેવામાં આવ્યું હોય કે આજે અનાજ ન ખવાય, એકાદશીના પવિત્ર દિવસે અનાજ ન ખવાય. એકાદશીના દિવસે અનાજ ન ખવાય એટલું જ નહીં, એકાદશીના દિવસે તો નકોરડો ઉપવાસ કરવો જોઈએ, કહેતા નિર્જળા પણ કરવો જોઈએ, પાણી વિના પણ કરવો જોઈએ, એના વિના ન થઈ શકે તો પાણી પીને કરવો જોઈએ, એનાથી આગળ જોઈએ તો ફક્ત ગેસ ઉપર ચડેલું ન હોય એવું ફ્રૂટ ફરાળ આદિ લઈને કરી શકીએ, એનાથી આગળ જવું હોય તો ગેસ ઉપર ચડેલું દૂધ આદિ લઈને કરી શકીએ, એનાથી આગળ જવું હોય તો મોરિયાની ખીચડી, બટાકાની સૂકી ભાજી, એનાથી આગળ ગયું, એનાથી આગળ જવું હોય તો 11 જાતના વાનાઓ એકાદશીએ મળે છે અત્યારે, ફરાળી ઇડલીન, ફરાળી પૂરીન, ફરાળા ફરાળી બટાકાવડાને બધું બહુ થઈ ગયું છે, એકાદશી ઊંધી લટકી જાય એટલું થઈ ગયું છે. એમાંય જો 3 ટાણા એકાદશીએ જમો તો પૂરી એના કરતાં 12 સસ્તી પડે. ઇન્ડિયામાં તો એકાદશીના દિવસે, ઇન્ડિયામાં શું, અમેરિકામાં એકાદશીનો દિવસ હોય ને સત્સંગની સભા હોય તો રેગ્યુલર સભામાં જેટલો ખર્ચો મંદિરને ના થાય એટલો ખર્ચો એકાદશીનો દિવસ થાય. ઇન્ડિયાની અંદર આપણી ગુરુકુલ સંસ્થાઓ છે એમાં છોકરાઓ 400-500 રહેતા હોય તો રેગ્યુલર લાડુ અને ભજીયાની રસોઈ કરો અને જેટલું મોંઘું ના પડે એટલી એકાદશી મોંઘી પડે, ફરાળ કરો ત્યારે એટલી બધી એની બધી જ વસ્તુઓ અનાજ કરતાં મોંઘી મળતી હોય. હવે એવી એકાદશી, એ એકાદશી આપણે કરીએ સારું, મહારાજે કીધું અનાજ ના ખાવું એટલે અનાજ ના ખાવું જોઈએ, પણ એને દમન કહેવાય. માની લો કોઈ નકોરડી કરી, એને દમ્યા, ઇન્દ્રિયોનો જે કંટ્રોલ કરવો, આંખને કંટ્રોલ કરવી, જીભને કંટ્રોલ કરવો, હાથને કંટ્રોલ કરવા, પગને કંટ્રોલ કરવા, એને દમન કહેવાય. પણ દમન ગમે એટલું કર્યું હોય પણ મનની અંદર સમન ના હોય તો દશા એ થાય કે આજે કદાચ નકોરડી એકાદશી કરી હોય પણ આપણને ખબર હોય કે આવી વસ્તુ બનાવેલી આજે એકાદશીના દિવસે દૂધીનો હલવો બનાવ્યો હતો એ ફ્રીજમાં મૂકેલો છે, તો આજે આપણે કદાચ કશું ના જમ્યા પણ આખો દિવસ સંકલ્પ એનો રહે કાલ સવાર પડે તો પેલો હલવો જમો,
काल सवार पड़े ना एकादशी पूरी थाय तो ओलो हलवो जमू करवी छे नकोरडी नकोरडी करी खरी पण हलवाना भजन साथे करी खाली स्थोड रूपे हलवो फ्रीज में छे नहीं तो खरेखर हलवो तो मन में बेसी गयेलो छे एकादशीना दिवसे ने मोढ़ा में कशु ना मूक्यु छता पण ए हलवो ठेक अंदर सुधी जतो रह्यो कारण के मन में तो हलवो ज छे भजन आखो दिवस हलवानुं थयुं आखो दिवस ए फ्रीज में मूकेली वस्तु एने हृदय में देखाय छे एनो अर्थ ए थयो एने दमन कर्युं पण समन ना कर्युं त्याग कर्यो पण वैराग्य नहोतो एने ए खबर नथी के काले हलवो खावा माटे हूँ रहीश के नहीं रहूँ आजे रात्रे जो मारा प्राण पंखेरू उड़ी गया तो हलवानी जगह रहेशे आ शरीर छे शरीरनी जगह रहेशे अने मारो आत्मा जतो रहेशे मोटा मोटू त्याग वैराग्य समन अने दमन माटे जरूरी छे आत्मा अनात्मानो विचार आपणने जे आ शरीर साथे एकात्मपणू थई गयुं छे के हूँ छू ये बहु मोटू अज्ञान छे अने आपणे काढवुं ज पड़े एनुं कारण ए छे आपणे केटला लोकोनी स्मशान भूमि में गया छे કેટલા લોકોને આપણે બળતા જોયા છે કેટલા લોકોને આપણે મરતા જોયા છે આપણી બાજુમાં બેસીને ખાતા પીતા આપણને ઉછેર્યા હોય આપણને ક્યારેક ખવડાવ્યું હોય આપણી બાજુમાં વાતો કરતા હોય એવા કેટલા લોકોને આપણે એનું આ શરીર પૃથ્વી પર બળ્યું હોય અને જે આપણી સાથે બોલતો તો એ અંદર નહોતો રહ્યો આવું કેટલાને જોયું છે આપણે તો પણ આ જ દિવસ સુધી આપણને એવો વિચાર નથી આવતો કે આ શરીરથી હું જુદો છું જેવી રીતે એનું શરીર છોડીને કંઈક જતું રહ્યું એમ આ શરીરને છોડીને મારે જતું રહેવાનું છે આનો વિચાર જેને નથી આવતો એને ક્યારેય ત્યાગ વૈરાગ્ય કે શમન કે દમન થશે જ નહીં એને તો એમ થશે કે જેટલું જીવીએ લહેર કરી લો આ દુનિયામાં ફરો હરો શોખ કરો જેટલું ખાવાનું એ બધું ખાવ જેટલું નખાય એટલું નાખો જેટલું જોવાય એટલું જોવો જેટલું સંભળાય એટલું સાંભળો આ તો મૂરખ આત્મા છે એને ખબર નથી કે જેવો આ દેહ છૂટશે ભગવાનનું ભજન નહીં કર્યું હોય તો લક ચોરાસીની લાઈન પડેલી તૈયાર છે લક ચોરાસી કેરું લગડું માથે માગી લીધું રે અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી દેવાનંદ સ્વામી કહે છે 84 લાખ જાતના જન્મોની લાઈન તે માગી લીધી તું તો મૂરખ છો ભગવાને ડોનેશન દાનમાં આપી 84 લાખ જાતના જન્મ જેવો મનુષ્યનો જન્મ પૂરો થયો નથી મંદિર ગયો નથી સાધુ પાસે ગયો નથી કથા સાંભળી નથી કોઈ દિવસ ભગવાનનું ભજન કર્યું નથી કોઈ સારા પ્રસંગોમાં ક્યારેય ભગવાન કે સાધુ કે બ્રાહ્મણ કે ગાયને કોઈ દી જમાડ્યા અને બસ ખાલી મોજ શોખમાં જેની જિંદગી જાય છે એની માટે તો 4 પગને પશુના જન્મ પંખીના જન્મ જળચર સ્થળચરને ખેચરની અંદર અનેક જન્મો 84 લાખ જાતના જીવોના જન્મો લેવાના રખડવાનું 84 લાખમાં ઝાડવાના દેહ લેવાના પર્વતના દેહ લેવાના સિંહ વાઘને બકરાના દેહ લેવાના અને એવા દેહની અંદર પછી આત્મા જઈ ત્યાં એવો થઈને રખડીને પાછો 84 લાખ જન્મો પૂરા કરે ને તેથી પાછો મોક્ષનો દરવાજો હાથ આવે એ કેટલા વર્ષોએ 3.5 કરોડ બ્રહ્માની આયુષ્ય જાય ત્યારે મોક્ષનો દરવાજો આવે 84 લાખ જન્મો પૂરા થાય અને મનુષ્યનો જન્મ આવે એટલે કંઈ કલ્યાણના માર્ગે ના ચલાય કારણ કે 84 લાખ પૂરા થયા પછી મનુષ્યનો જન્મ તો આ પૃથ્વી પર કેટલાના આવ્યો છે કેટલા લોકો મંદિરમાં જાય છે ક્રિશ્ચન હોય તો કેટલા ચર્ચમાં જતા હશે આ ચર્ચો બંધ કરવા પડે શું કારણ છે કારણ કે મનુષ્યનો જન્મ આવ્યા પછી પણ દરેક વ્યક્તિ ભગવાન નથી ભજી શકતો દરેક વ્યક્તિ પોતાના આત્માનું શ્રેય નથી કરી શકતો મનુષ્યનો જન્મ મળ્યા પછી પણ અનેક જાતના બીજા વિષયોમાં જિંદગી પૂરી કરી દે છે જન્મે ત્યારથી મરે ત્યાં સુધી એને ખબર જ નથી કે ધર્મ જેવી કોઈ વસ્તુ છે એવા તો અનેક અનેક મનુષ્યો આ પૃથ્વી પર પડ્યા છે જેને 2 પગ ને 2 હાથ છે પણ નથી થતું બધાથી જેને સત્પુરુષનો યોગ થાય છે જેને કોઈ સાચા સાધુનો યોગ થાય છે એના જ જીવમાં એમ થાય છે કે મારે છેલ્લો જન્મ કરવો છે આ શરીર છૂટે એટલે ઠેક ભગવાનના ધામમાં જ આવવું છે હવે કોઈની માં નહીં કોઈનો બાપ નહીં કોઈનો કાકો નહીં કોઈના મામા નહીં કોઈની મામી નહીં કોઈનો પતિ નહીં કોઈની પત્ની નહીં હવે તો ઠેક ભગવાનના ધામ સુધી પહોંચવું છે આવો વિચાર જેને રહે એ વિચાર આપે કોણ સત્પુરુષો આપે અને સત્પુરુષનો યોગ પણ મનુષ્ય જન્મમાં ક્યારે થાય છે તો એવું કહે છે શાસ્ત્રો કે બ્રહ્માના આપણા 8 અબજને 64 કરોડ વર્ષ જાય આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ બરાબર સાંભળજો આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ
8.64 billion યર આપણા જાય આ પૃથ્વી પરના, ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. બ્રહ્માજી જે સત્યલોકમાં બેઠા છે, જેને આ સૃષ્ટિની રચના કરી છે, એનો એક જ દિવસ થાય. અને 8,64 કરોડ વર્ષમાં આ પૃથ્વી ઉપર સત્યુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ આવા 4 યુગની એક ચોકડી, શાસ્ત્ર કહે છે 4 યુગ પૂરા થાય એટલે એક ચોકડી પૂરી થઈ કહેવાય, એવી અત્યારે આ 28મી ચોકડી ચાલે છે. અત્યારનો આ જે કળિયુગ છે એ 28મો કળિયુગ ચાલે છે. આની આગળ 27 કળિયુગ જતા રહ્યા, 27 સત્યુગ જતા રહ્યા, 27 ત્રેતા જતા રહ્યા, 27 દ્વાપર જતા રહ્યા. આ 28મો કળિયુગ ચાલે છે. હવે આ 28માં કળિયુગની પૂર્ણાહુતિ થશે. આની ઉંમર છે 4,32,000 વર્ષ. કળિયુગની ઉંમર 4,32,000 વર્ષ છે. ત્યાં સુધી આખી પૃથ્વી કોઈ દી ભાંગવાન નથી, કોઈ ચિંતા ના કરતા. ગમે એટલી સુનામી આવશે, ગમે તે થશે, કશું થવાનું નથી. હા, એવું થશે જ્યાં જળ હોય ત્યાં સ્થળ થાય, વસ્તી ઓછી થઈ જાય, કોઈ દેશ આખો નાબૂદ થઈ જાય, પણ આખી પૃથ્વી ખલાસ નહીં થઈ જાય. કારણ કે 4,32,000 વર્ષ કળિયુગની આયુષ્ય છે. એ કળિયુગનો અંત આવશે, 28મો કળિયુગ પતશે એટલે 29મો સત્યુગ ચાલુ થશે. એવી 29મો સત્યુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ પૂરો થશે એટલે 30મો સત્યુગ ચાલુ થશે. એવા 1,000 સત્યુગ, 1,000 ત્રેતા, 1,000 દ્વાપર અને 1,000 કળિયુગ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. 4,32,00,000 વર્ષ 12 કલાકની ડ્યુટી બ્રહ્માજી કરે છે, એ દરમિયાન 1,000 ચોકડી જતી રહે. આમાં આપણું આયુષ્ય ગોતો, આમાં આપણું ઘર ગોતો, આમાં આપણો દેશ ગોતો, આમાં આપણી સંપત્તિ ગોતો. બ્રહ્માના ખાલી 12 કલાકમાં 4,32,00,000 વર્ષ બ્રહ્માજી આરામમાં જાય છે, કારણ કે થાકી ગયા હોય. અને ઠેક પાતાળ સુધી એટલે નીચેના 7 લોક અને ઉપરના 3 લોક, 7 અને 3 10 લોક સુધી, સ્વર્ગલોક સુધી જળબંબાકાર થઈ જાય છે બ્રહ્માના એક દિવસમાં. બ્રહ્માજી પાછા બીજે દિવસ જાગે એટલે ફરીથી સૃષ્ટિનું સર્જન કરે અને ફરીથી 4,32,00,000 વર્ષ સુધી પાછું આ બધું ઘટમાળ હાલે, ફરી પાછું અંધારું થાય, બ્રહ્માનો બીજો દિવસ થાય, બ્રહ્માજી સૂઈ જાય. એવા બ્રહ્માના 30 દિવસનો એક મહિનો, એવા 12 મહિનાનું એક વર્ષ અને એવા 100 વર્ષ બ્રહ્માજીની આયુષ્ય છે. 100 વર્ષે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય ત્યારે આખું બ્રહ્માંડ છે એનો પ્રલય થઈ જાય. 100 વર્ષે બ્રહ્માજીના એટલે 4,8,32,00,000 વર્ષ એને ગુણ્યા 30, એને ગુણ્યા 12, એને ગુણ્યા 100, આટલા વર્ષ સુધી આ બ્રહ્માંડ રહે. અને એ જેટલા થયા એને ગુણ્યા 3.5 કરોડ કરો ત્યારે મનુષ્ય જન્મમાં જીવને એક વખત સત્પુરુષનો યોગ થાય. આવું શાસ્ત્રનું વિધાન છે. શ્રીમદ ભાગવત આદિ તમામ શાસ્ત્રોનું આ વિધાન છે. બ્રહ્માની આયુષ્ય એવા 3.5 કરોડ બ્રહ્મા થાય ત્યારે જીવને એક વખત કોઈ ભગવાનના સત્પુરુષ મળે. અને જ્યારે એ જિંદગી મળી હોય ત્યારે આ કળિયુગમાં માની લો આપણો એટલા જન્મે નંબર આવ્યો, આટલા બધા જન્મો લીધા આપણે, કેટલા જન્મો લઈ લીધા હશે, અને ત્યાર પછી આપણો નંબર લાગ્યો અને એ નંબરની અંદર આપણી પાસે આયુષ્ય આવી ફક્ત ને ફક્ત 60, 70, 80 વર્ષની આયુષ્ય આવી. એ આયુષ્યની અંદર 12 કલાક આપણા ઊંઘવામાં ગયા. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારા 8-8 કલાક જોબોમાં ને વ્યવહારોમાં જાય, તો કલાકો રહ્યા કેટલા? ભગવાનને પામવા માટેના કલાકોની જિંદગી છે. કોઈ 80 વર્ષ જીવ્યો એટલે ખરેખર 80 વર્ષ જીવ્યો જ નથી. એક ગામની અંદર બોર્ડ મારેલું, જે કોઈ એ ગામમાં ત્યાં આગળ રહેવા, એક ભાઈ નવા રહેવા ગયા ગાડું લઈને, પહેલાંનો જમાનો, સામાન લઈને રહેવા ગયા. રહેવા ગયા તો ગામની બહાર બોર્ડ મારેલું કે આ ગામની અંદર, એ ગામમાં એવું જેટલા લોકો એ ગામમાં જન્મ્યા ત્યારથી એની એક સૂચિ બનતી કે આ કેટલું જીવ્યા. તો એમાં બોર્ડ મારેલું, ફલાણા ભાઈ આ ભાઈ 5 વર્ષ જીવ્યા, આ ભાઈ 4.5 વર્ષ જીવ્યા, આ ભાઈ 2 વર્ષ જીવ્યા. તે વધુમાં વધુ આખા ગામમાં જીવેલો માણસ 5 વર્ષ. એટલે પેલો ગાડાવાળો ભાઈ તો ત્યાંથી ગાડું લઈને પાછો વળ્યો કે આ ગામમાં રહેવાય નહીં, આપણા તો હાઈટ થયા છે, વધુમાં વધુ 65 કાઢીએ ત્યાં તો પૂરું થઈ જાય અને આમાં જ બધા મરી જાય છે. પાછા વળતા ગામના પાદરમાં ધોળા વાળ અને 90-95 વર્ષના ભાભાઓ બેઠેલા.
એટલે ઓલો પાછળ પેલા બાબાઓ કે ક્યાં જવું, તો કે બસ આ ગામમાં કોઈ જીવતું જ નથી એરીને કરીએ શું. પેલા કે આ ગામમાં જ અમારા 95 થયા છે, તમે બોર્ડ કેમ મારી છો, 5 વર્ષ જીવ્યા, મેક્સિમમ 5 જ વર્ષ છે. એટલે પેલા બાબાઓ કે અમારા ગામમાં એવો રિવાજ છે કે જે કોઈ વ્યક્તિ મંદિરે જાય અને જેટલો ટાઈમ મંદિરમાં જઈને ભજન કરે ને એની મિનિટો નોંધાય. ત્યાં આખી જિંદગીમાં આ બધા જીવ્યા છે તો હો હો ને 110 વર્ષ, પણ એને મિનિટો ને સેકન્ડોમાં જે ભજન કર્યું છે ને 5 જ વર્ષ કર્યું છે. એટલે જીવ્યા 5 વર્ષ, બાકીનું તો ધમનની જેમ શ્વાસ લઈને છોડ્યો, બીજું કાંઈ કર્યું નથી. જે આગલા જન્મમાં કરતા હતા એ આ જન્મમાં કર્યું, એટલે એ તો આયુષ્ય ગણાય જ નહીં. આયુષ્ય એટલી જ ગણાય જેટલું એ ભગવાન ભજ્યા. 5 વર્ષ ભજ્યા છે, 5 વર્ષ એને જીવ્યા છે 110 વર્ષ, પણ ભજન એને 5 વર્ષ કર્યું છે. મંદિરમાં 5 વર્ષ જ ગયા છે. જેટલી મિનિટો સેકન્ડો ગયા એમાં અમારા ગામમાં મેક્સિમમ જીવવાવાળો આ છે, આવી રીતે અમે લખ્યું છે. એવી જ રીતે બહુ જ સાચી વાત છે, જિંદગીની અંદર આપણે જે, તમે ગૃહસ્થ આશ્રમમાં છો, અમે તો સાધુ થઈ ગયા, અમારે તો તમામ ક્રિયાઓ જે કરીએ ભગવાન માટે જ થતી હોય, પણ તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારું કર્તવ્ય છે, તમે તમારી ફરજને નિભાવો. કોઈના માતા પિતા છો, કોઈના ભાઈ બહેન છો, કોઈના સાસુ સસરા છો, એ તમારી જે ફરજ આવતી હોય ફરજને નિભાવો. પણ લક્ષ્ય બાંધો કે જેના બાપ થયા છો, જેના માં થયા છો, જેના કાકા થયા છો, જેના કાકી થયા છો, એ તમે રોજનો એનો સંબંધ નથી. અમુક વર્ષો પહેલાં એ સંબંધ નહોતો, અમુક વર્ષો પહેલાં તમારો સંબંધ નહોતો, અને અમુક વર્ષો પછી તમારો સંબંધ નહીં જ હોય. એ પણ એટલું જ નક્કી રાખો, એ પણ એટલું જ પાકું રાખો, તો કલ્યાણના માર્ગમાં વિઘ્ન નહીં આવે. જો એવું નક્કી નહીં હોય, જો એવું નક્કી નહીં હોય કે આટલા જન્મ પછી મારે આ છોડવાનું છે, આટલા જન્મ પછી મારે આ મૂકવાનું છે, જે આજનો સંબંધ છે કાલે નથી, કાલનો સંબંધ છે આજે નથી, એવું આ જગત સતત પરિવર્તનશીલ છે, જો એનો આપણને ખ્યાલ નહીં હોય તો આપણો ત્યાગ કરેલો હશે, આપણો વૈરાગ્ય હશે, તો પણ આપણને સુખ નહીં થાય. માટે ત્યાગ, વૈરાગ્ય, સમન અને દમન, ઇન્દ્રિયોનો નિગ્રહ કરીએ, પણ એની સાથે મનનો કંટ્રોલ પણ એટલો જ રાખીએ. મનનો કંટ્રોલ પણ, દમન તો કરી લે છે જીવ, પણ સમન નથી કરતો. દમન અને સમન બંને એક સાથે જોઈએ છે, ત્યાગ અને વૈરાગ્ય એક સાથે જોઈએ છે. નિષ્કુળન સ્વામી લખે છે, ત્યાગ વૈરાગ્ય ત્યાં રહે, સમદમ શ્રદ્ધા સોય, જ્ઞાન ગરીબી ભગતિ દિન દાસા પન દોય. જ્ઞાન ગરીબી ભગતિ દિન દાસા પન દોય. ત્યાગ વૈરાગ્ય રે, શમન ને દમન રે. નિજમન કહે છે, મારી પાસે આ 4 યોદ્ધાઓ એવા છે કે આ ચાર યોદ્ધાઓ તમને કોઈ રીતે ક્યાંય પણ, આ 4 યોદ્ધાઓ તમને, પર્તક મનને કહે છે, તારી જે સૈન્ય છે એને અમારા 4 યોદ્ધાઓ અતિ અગત્યના છે, જે એની સાથે લડશે અને કલ્યાણની બાજી જીતશે. ત્યાગ વૈરાગ્ય રૂપી અને સમ દમ રૂપી આ યોદ્ધાઓ એવા છે, કોઈ રીતે કલ્યાણના માર્ગેથી જીવને પાછા ન પડવા દે. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી મને અને તમને સમજાવે છે કે તમે નિજ મનના યોદ્ધાઓ, ત્યાગ વૈરાગ્ય સમ અને દમ, એને હંમેશા તમારી ભેગા રાખજો. નિજ મન અહીંયા આગળ પરતક મનને કહે છે, તને મેં મારા અત્યાર સુધીમાં શીલ, સંતોષ, વિવેક, વિચાર, ધીરજ, ધર્મ, ક્ષમા, દયા, ત્યાગ, વૈરાગ્ય, શમ અને દમ આવા 12 યોદ્ધાઓની ગણતરી કરીને મેં તને ગણાવ્યા છે. હજુ પણ મારી પાસે બીજા યોદ્ધાઓ છે જે તારી સાથે લડી શકે, એવા યોદ્ધાઓની વાત તારે સાંભળવી છે. ત્યારે પરતક મન કે હું સાંભળવા જ ઊભો છું, તું બોલતો જા કેટલા છે. અને ત્યારે નિજમન કહે છે, આગળ મારી પાસે એક નારી છે, એ નારીનું નામ છે શ્રદ્ધા, બીજી નારી છે મારી પાસે ભક્તિ. એ બધી વાતો પણ હું તને આગળ સંભળાવીશ. અહીં આગળ 39 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.